કેમ છો મિત્રો, મજામાં? અગાઉના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 7માં 16-17 ખરા ખોટા સમજ્યા હતા. આજે પ્રકરણના અંત તરફ બે અગત્યના પ્રશ્નો, એટલે કે વિસર્જન પ્રમાણે વિસર્જનની પ્રથમ પદ્ધતિ અને વિસર્જનની બીજી પદ્ધતિ બંને વચ્ચેનો તફાવત, અને સ્વાધ્યાયનો દાખલા નંબર 4-5 દાખલો, અને એક્ઝામ્પલ નંબર 9. આ એક્ઝામ્પલ નંબર 9 જે છે એ આ દાખલા જેવો જ છે, અમર અને અકબરવાળો. આ દાખલો પણ પરીક્ષાની અંદર, આ બંને દાખલા છે પરીક્ષામાં વારંવાર પૂછાતા દાખલા છે. એટલે એ એક દાખલો અને આજે એક આ એક તફાવત, આ બંને આજે આપણે સમજીશું. સૌથી પહેલાં વિસર્જનની મુખ્ય બે પદ્ધતિ છે, જેમાં પહેલી પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચે તફાવત જે છે એનો પહેલો મુદ્દો છે કે એક સાથે સમગ્ર ધંધો, મિલકતો અને દેવા વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કે વિસર્જન જ્યારે પેઢીનું થતું હોય છે ત્યારે સમગ્ર એક સાથે તમામે તમામ મિલકતો અને તમામે તમામ દેવાની ચૂકવણી કરવાની હોય, મિલકતોની ઉપજ થવાની હોય, એક સાથે એ સમયે પ્રથમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જ્યારે બીજી પદ્ધતિમાં છે એ એક સાથે તમામ પ્રકારની મિલકતો અને દેવા છે એક સાથે વેચવામાં આવતા હોતા નથી. વન બાય વન જે રીતે જરૂરિયાત ઊભી થતી જાય એ રીતે મિલકતો વેચાશે, સામે ઉપજ થશે, એના આધારિત દેવા ચૂકવવામાં આવશે. બીજા મુદ્દે, આ પદ્ધતિમાં રોકડ બેંક ખાતા સિવાય તમામ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય છે. પ્રથમ પદ્ધતિમાં કે MCQમાં કે કાલે આપણે ખરા ખોટા સમજી ગયા કે હંમેશા યાદ રાખવાનું કે તમામ પ્રકારની મિલકતોના ખાતા બંધ થશે, માત્ર એક જ મિલકતનું ખાતું બંધ થશે નહીં. એ કઈ મિલકત? તો કે રોકડ બેંક છે એનું ક્યારેય ખાતું બંધ થશે નહીં. તો પ્રથમ પદ્ધતિમાં યાદ રાખવાનું કે રોકડ બેંક સિવાયની તમામે તમામ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. જ્યારે બીજી પદ્ધતિમાં છે એ મિલકતો છે એ આપણે વેચીએ અને એ વેચતા જે કાંઈ પણ આપણે ખાતામાં એની નોંધ કરશું એના આધારિત નફો થશે અથવા તો ખોટ થશે, એની નોંધ, નફાની કે ખોટની નોંધ માલ મિલકત ખાતે નોંધાશે. જો પ્રથમ પદ્ધતિમાં આપણે પહેલાં માલ મિલકત નિકાલ ખાતા આધારિત ખાતું બંધ કરતા, મિલકતને માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા અને ત્યાર પછી એ ખાતામાંથી વેચતા, જ્યારે આ પદ્ધતિમાં એવું નથી. આ પદ્ધતિમાં મિલકતો વેચી દો, એના આધારિત જે કાંઈ પણ નફો થશે એ નફાની બાકી આધારિત છે, એ નફો કે ખોટ એ માલ મિલકત નિકાલ ખાતે નોંધાશે. બીજો મુદ્દો, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે કે આપણે છે એ પ્રથમ પદ્ધતિ આધારિત માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી જેમાં તમામ પ્રકારના દેવા, દેવાની બાકી હોય જેમાં, એનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા હતા અને ત્યારબાદ ત્યાંથી ચૂકવણી કરતા હતા. તો જ્યારે બીજી પદ્ધતિમાં કેવું છે કે દેવાની ચૂકવણી થયા બાદ છેવટની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે, એટલે કે જે કાંઈ પણ દેવા હશે એની ચૂકવણી થશે, એની જે તે ખાતામાં નોંધ થશે અને ત્યાર પછી એના આધારિત નોંધ આધારિત નફો થયો કે ખોટ થઈ એની નોંધ માલ મિલકત નિકાલ ખાતે નોંધાશે. પહેલી પદ્ધતિમાં છે તમામે તમામ મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે, જ્યારે આ પદ્ધતિમાં તમામે તમામ ખાતા બંધ કરવામાં આવતા નથી. કેવા રાખવામાં આવે છે? ખુલ્લા રાખવામાં આવે છે. તો આમાં ખાસ તફાવતમાં મુદ્દો યાદ રાખવાનો હોય ત્યારે શું યાદ રાખવાનું કે પ્રથમ પદ્ધતિ ક્યારે અપનાવાય છે? જ્યારે સમગ્ર ધંધો છે એ વેચાય, સમગ્ર ધંધાનું એક સાથે વેચાણ કરવામાં આવે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હોય છે? જ્યારે સમગ્ર ધંધો એક સાથે ન વેચાતો હોય ત્યારે આ પદ્ધતિ અપનાવાય છે. આમાં છે બીજો મુદ્દામાં ખાસ યાદ રાખવું કે રોકડ બેંક ખાતા સિવાય તમામના ખાતા બંધ કરી ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. બીજા મુદ્દામાં, બીજી પદ્ધતિમાં શું યાદ રાખવાનું? તો કે મિલકત વેચતા જે કાંઈ પણ ઉપજ થઈ એની ખાતામાં નોંધ થશે અને એના આધારિત છે એ નફો કે ખોટ જે કાંઈ પણ છે માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ જશું. એવી જ રીતે દેવામાં પણ એ જ બે મુદ્દા યાદ રાખશું.
અને છેલ્લો મુદ્દો, ખૂબ જ ઉપયોગી મુદ્દો, કઈ પદ્ધતિમાં તમામે તમામ મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે? પ્રથમ પદ્ધતિમાં કઈ પદ્ધતિમાં તમામ પ્રકારની મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવતા નથી? બીજી પદ્ધતિમાં. તો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી તફાવત હતો. હવે આજે આ પ્રકરણનો છેલ્લો દાખલો એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 4-5 એ અને બી વાળો, એની જેવો જ દાખલો એક્ઝામ્પલ નંબર 9 અમર અને અકબર છે. માત્ર નામ ફેર છે, રકમ ફેર છે, બીજું કાંઈ આ રકમમાં ચેન્જીસ છે, એમાઉન્ટમાં બાકી કોઈ ફેરફાર છે નહીં. આ દાખલો ઘણો બધો સહેલો છે. આ દાખલાની અંદર આપણને એ અને બીની કુલ મિલકતો આપી દીધી 1,50,000, જેમાં રોકડ હતી 10,000, ચોખ્ખી મિલકતો 1,00,000 આપી, મૂડી અનામતનું પ્રમાણ આપ્યું 4/1, ત્યાર પછી એક નાનકડી એવી નોંધ આપી અને એવું કીધું કે પાકું સર્વૈયું બનાવો અને એ અને બીની મૂડી શોધો. તો હવે અહીંયા આગળ સૌથી પહેલાં આ દાખલામાં આપણે એક પાકું સર્વૈયું બનાવીએ છીએ. પાકું સર્વૈયું, મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. ખાસ અહીંયા સમજતા જવું ખૂબ જરૂરી છે. હંમેશા યાદ રાખો કે જેટલો સરવાળો મિલકત લેણાનો હશે એટલો જ સરવાળો કોનો હશે? મૂડી દેવાનો હશે. જેટલી કુલ મિલકત હશે, મિલકત લેણાના કુલ સરવાળાને કુલ મિલકતો કહેવાય, એટલો જ સરવાળો કુલ મૂડી દેવાનો પણ હશે. આ પહેલો મુદ્દો યાદ રાખવાનો. હવે એના આધારિત સૌથી પહેલો મુદ્દો જોઈએ. આપણે આપણને એમ કીધું કે કુલ મિલકતો 1,50,000 આપી દીધી. કુલ મિલકતો એટલે કુલ મિલકત લેણાનો સરવાળો. આ કુલ મિલકતો મને આપી દીધી 1,50,000. હવે આગળ ત્યાર પછી જેમાં રોકડ 10,000 છે, 10,000 રૂપિયા છે એ શું હતી? તો કે રોકડ હતી. તો 10,000 રોકડ છે તો કુલ મિલકતો કેટલી? 1,50,000. એમાં રોકડ કેટલી હતી? 10,000. તો વધી કેટલી? 1,40,000. એ ધંધાની અન્ય મિલકતો કહેવાશે. અન્ય મિલકતો એટલે એમાં કાયમી દ્રશ્ય આવી ગઈ, કાયમી અદ્રશ્ય આવી ગઈ અને ચાલુ મિલકતો પણ આવી ગઈ. હવે આગળ ચોખ્ખી મિલકતો 1,00,000 છે. હવે ખાસ યાદ રાખવાનું કે ચોખ્ખી મિલકતોનો એક સૂત્ર યાદ રાખવાનું, મિલકતો માઇનસ દેવા. તો આપણે અહીંયા આગળ પહેલી ગણતરી કરશું. ચોખ્ખી મિલકતો બરાબર મિલકતો માઇનસ દેવા, જ્યાં મિલકતો મને આપેલી હતી કુલ મિલકતો. આપણને કુલ મિલકતો કેટલી આપેલી હતી? 1,50,000. દેવા આપેલા નહોતા. જ્યારે ચોખ્ખી મિલકત આપેલી હતી કેટલી હતી? 1,00,000. તો અહીંયા દેવા મેળવવા જઈએ તો દેવા બરાબર 1,50,000 માઇનસ 1,00,000. તો દેવા મળી ગયા 50,000 ના. ફરીવાર રિપીટ કરું છું, ચોખ્ખી મિલકતો આપી હતી તો ચોખ્ખી મિલકતોનું સૂત્ર મૂક્યું, મિલકતો માઇનસ દેવા. કુલ મિલકતો કેટલાની હતી? 1,50,000 ની. ચોખ્ખી મિલકતો હતી 1,00,000 ની. તો દેવા શોધવાના, તો દેવાને કરતા બનાવી દીધા, મોટામાંથી નાની રકમ બાદ 1,50,000 - 1,00,000 એટલે 50,000. આ 50,000 જે મળ્યા એ ધંધાના મળ્યા દેવા. હવે આપણને ખબર છે કે દેવા ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. દેવા કેટલા મળ્યા? તો કે 50,000. હવે સામાન્ય વસ્તુ મેં પહેલાં કીધી કે જેટલી કુલ મિલકતો એટલી જ કુલ મૂડી દેવાની બાજુ હોય. તો અહીંયા આગળ પણ છે એ કુલ મૂડી દેવા બાજુ એ પણ કેટલાની થશે? 1,50,000 ની. જેમાંથી દેવા કેટલાના મળ્યા આપણને? 50,000. તો વધ્યા કેટલા? 1,00,000. આ 1,00,000 જે રકમ વધી એમાં મૂડી અને અનામતનું પ્રમાણ, હંમેશા યાદ છે કે આપણે મૂડી આવે, મૂડી સાથે અનામત આવે, પછી અન્ય પ્રકારના દેવા આવે. તો આ 1,00,000 રૂપિયા જે વધ્યા, આ 1,00,000માં મૂડી અને અનામતનું પ્રમાણ શું હતું? તો કે 4/1. તો આમાં મૂડીનું પ્રમાણ છે ને એ 4 થશે અને અનામતનું પ્રમાણ છે ને એ કેટલું થશે? 1. તો અહીંયા મૂડી અને અનામત મેળવવી પડે. તો અહીંયા લખીશ, મૂડી બરાબર કુલ કેટલા રૂપિયા વધ્યા હતા? 1,00,000 ગુણ્યા 4 ભાંગ્યા 4 ને 1 5, એટલે 80,000 ની મૂડી થઈ.
અને અનામત થયું 1,00,000 ગુણ્યા 1/5 એટલે 20,000 નું શું થઈ ગયું અનામત. તો હવે અહીંયા આગળ આ જે 1,00,000 વધ્યા એની રકમ વેચી મૂડી અને અનામત, મૂડી વેચી 4 પ્રમાણમાં, અનામત વેચ્યું 1 પ્રમાણમાં. તો અહીંયા આગળ હવે આપણે રકમ લખશું મૂડી 80,000 અને અનામત 20,000. હવે તમે અહીંયા જુઓ તો 80 ને 20 એક લાખ વત્તા 50,000 એટલે 1,50,000 તો થઈ ગયા. આપણે બંને બાજુનો સરવાળો પણ મળી ગયો. પણ અહીંયા આપણને એવું કીધું છે કે પાકું સરવૈયું તો બનાવવાનું છે પણ એ અને બીની મૂડી પણ મેળવવાની છે. હવે ખાસ અહીંયા મૂડી કેમ મળીએ છીએ, મેળવીએ છીએ એ ખાસ ધ્યાન રાખજો. એ શીખવા માટે આપણે આ વિધાનને ઉપયોગમાં લેશું. બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધારે છે. હવે જો સમજો કે જે બીની મૂડી છે એની કરતાં, બીની મૂડી કરતાં એની મૂડી, એટલે કે બીની જે મૂડી હશે એની કરતાં એની મૂડી કેટલા રૂપિયા વધારે છે, 20,000 વધારે છે. તો જો આપણને અહીંયા બીની મૂડી મળી જાય તો એની મૂડીમાં 20,000 પ્લસ કરું એટલે મને કોની મૂડી મળી જશે, તો કે એની મૂડી મળી જશે. તો સૌથી પહેલાં અહીંયા લખીશ, ધારો કે બીની મૂડી એક્સ છે. આપણે અહીંયા આગળ મૂડી ધારી લીધી કે બીની મૂડી મને કેટલી મળેલી છે, એક્સ. બીની મૂડી એની મૂડી કરતાં, એની મૂડી બીની મૂડી કરતાં કેટલા રૂપિયા વધારે છે, 20,000 છે. તો અહીંયા બીજો નેક્સ્ટ મુદ્દો લખીશ કે એની મૂડી બીની મૂડી કરતાં 20,000 વધારે છે, જ્યાં એની મૂડી બીની મૂડી કરતાં, બીની મૂડી કેટલી હતી, એક્સ, કરતાં કેટલી વધારે છે, 20,000. એટલે એક્સ પ્લસ 20,000 કરું એટલે મને આ મૂડી કોની મળી ગઈ, તો કે બીની મળી ગઈ. પ્લસ એની મૂડી કેટલી હતી, એક્સ, બરાબર કુલ મૂડી કેટલી થઈ, 80,000. તો અહીંયા આગળ ફરીવાર રિપીટ કરું છું. ધારો કે બીની મૂડી ધારી લીધી એક્સ, એની મૂડી બીની મૂડી કરતાં કેટલી વધારે છે, 20,000 છે. એની મૂડી બીની મૂડી કરતાં, બીની મૂડી મળી એક્સ, એની કરતાં કેટલી વધારે, 20,000. એટલે પ્લસ એક્સ પ્લસ 20,000 કરું એટલે મને કોની મૂડી મળી ગઈ, એની. પ્લસ એક્સ કોની મૂડી, તો કે બીની. એની બીની મૂડીનો સરવાળો કરું તો કુલ મૂડી મળે કે ન મળે, કેટલી મૂડી મળે, તો કે 80,000. તો એક્સ પ્લસ 20,000 પ્લસ એક્સ, એટલે આ જે મૂડી મને મળી એ મારા માટે એની મૂડી થઈ ગઈ, અને આ જે મૂડી મળી એ મારા માટે કોની મૂડી થઈ ગઈ, તો કે બીની મૂડી. હવે સમીકરણ આપી દઈએ, એક્સ પ્લસ એક્સ એટલે 2x, 2x પ્લસ 20,000 જ્યાં 80,000, જ્યાં કરતાં બનાવી દઈએ 2x બરાબર 80,000 માઇનસ 20,000 એટલે 60,000, ભાગાકાર કરીએ x બરાબર 60,000/2 એટલે 30,000. આ એક્સની મૂડી મળી, એક્સની મૂડી એટલે કોની મૂડી મળી, બીની મૂડી. તો બીની મૂડી મને મળી, બીની મૂડી 30,000, એની કરતાં એની મૂડી કેટલા રૂપિયા વધારે હતી, 20,000. એટલે 30,000 બીની પ્લસ 20,000 વધારે એટલે કુલ મૂડી થઈ ગઈ 50,000 રૂપિયા. તો અહીંયા આગળ લખી નાખીશ, બીની મૂડી એની મૂડી 50,000 અને બીની મૂડી 30,000. સૌથી પહેલાં પાકું સરવૈયું બનાવ્યું, કુલ મિલકતો લખી 1,50,000. ત્યાર પછી આપણને કીધું કે જેમાં 10,000 રૂપિયા રોકડ હતી તો એ રોકડ આપણે અલગથી દર્શાવી દીધી 10,000 રૂપિયા. 1,50,000 મિલકતોમાંથી રોકડ માઇનસ કરી તો વધી 1,40,000, જે અન્ય મિલકતો કહેવાની. કુલ મિલકતો બરાબર હંમેશા કુલ હોય દેવા. ત્યાર પછી બીજો મુદ્દો, ચોખ્ખી મિલકતો આપી દીધી 1,00,000. ચોખ્ખી મિલકતોનું સૂત્ર મૂક્યું, મિલકતો માઇનસ દેવા, સૂત્રમાં કિંમત મૂકતા દેવા મળ્યા 50,000, જે અહીંયા આપણે લખ્યા. હવે ત્યાર પછી વધેલી રકમ કેટલી હતી, 1,50,000માંથી 50,000 માઇનસ કરે તો વધ્યા કેટલા, 1,00,000, જેમાં મૂડી અને અનામતનું પ્રમાણ શું હતું, 4:1. તો એ 1,00,000ને 4:1 પ્રમાણમાં વેચ્યું તો મૂડી આવી 80,000 ને અનામત આવ્યું 20,000. હવે
આ દાખલાનો મુખ્ય મુદ્દો કે બીની મૂડી કરતાં એની મૂડી કેટલા રૂપિયા વધારે છે? 20,000. ટૂંકમાં જે બીની મૂડી હશે એમાં 20,000 પ્લસ કરું તો મને કોની મૂડી મળે? તો કે એની મળે. તો બીની મૂડી ધારી લીધી, કેટલી ધારી લીધી? એક્સ. એમાં કેટલા પ્લસ કરું તો એની મૂડી મળે? તો કે 20,000. તો એક્સમાં 20,000 પ્લસ કરું તો એની મૂડી મળી, એટલે એ મૂડીને આપણે કહી દીધું એની. બંનેની મૂડીનો સરવાળો કરું તો કુલ મૂડી મળે, એટલે કે એની તો મળી એક્સ પ્લસ 20,000. જ્યારે બીની કેટલી હતી? તો કે ધારી હતી આપણે એક્સ બરાબર 80,000. એક્સ પ્લસ એક્સ એટલે 2x પ્લસ 20,000 બરાબર 80,000. 2x બરાબર 80,000 માઇનસ 20,000 એટલે 60,000, જ્યાં એક્સ બરાબર 60,000 ભાંગ્યા 2 એટલે કેટલા મળી ગયા? 30,000. એટલે બીની મૂડી મળી ગઈ 30,000, જેની કરતાં 20,000 વધારે કોની મૂડી હતી? તો કે એની. તો એમાં પ્લસ કરીએ તો કેટલી એની મૂડી મળી ગઈ? 50. એટલે 50 ને 30 કેટલા થઈ ગયા? 80,000. અહીંયા આગળ આપણું પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન અહીંયા પૂર્ણ થાય છે. તમારે હોમવર્કની અંદર ખાસ એક્ઝામ્પલ 9 ખાસ ગણવો. હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 1 એટલે કે ભાગીદારી વિશે પ્રવેશ વિશે સમજીશું. થેન્ક યુ.